બસકરાણા ડીસા તાલુકાના આવેલા વડાવાડ, જે નેશનલ હાઈવે નંબર 27ની લગોલગ આવેલ ગામ છે. આ નેશનલ હાઈવેથી ગામ જવા માટેનો રસ્તો વર્ષોથી બિસ્પણ હાલતમાં છે અને પથ્થર કામ કર્યું હોવા છતાં આજ દિન સુધી આ રોડનું ડામર કામ કરવામાં નથી આવ્યું. આ ગામમાં 5000થી વધુ લોકો વસવાટ કરે છે. આ રસ્તા પર 4 શાળા, દૂધની ડેરી અને એક પ્રાઇવેટ દવાખાનું આવેલ છે. આ રસ્તા પરથી મોટી સંખ્યામાં બાળકો શાળાએ જવા આવવા જવા માટે ઉપયોગમાં લે છે. મુશ્કેલી તો હમણાં ચોમાસા દરમિયાન વધી જાય છે. આ રસ્તા પર કાદવ કિચડના કારણે આ રસ્તા પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય છે. આ રસ્તાના રોડ ના બનવાનું કારણ ગ્રામજનોના કહેવા મુજબ વડાવલ ગામના થોડાક લોકો જવાબદાર છે, જેમના અંગત સ્વાર્થના કારણે આ રોડનું કામ અટકાવ્યું છે. અને આવા વિઘ્ન સંતોષીના લોકોના કારણે આજ દિન સુધી આ રોડનું કામ આગળ વધ્યું નથી. ગ્રામ લોકોને લાગતા વળગતા અધિકારીઓને અરજ છે કે કોઈની સેહ શરમ રાખ્યા વગર સત્વરે આ રોડનું કામ પૂર્ણ કરી અને વર્ષોથી રોડ બાબતે મુશ્કેલી વેઠી રહેલ આ ગ્રામજનોને છુટકારો મળે તેવું કામ કરે, નહીં તો આગામી સમયમાં આ રોડ માટે મોટું આંદોલન થાય તો નવાઈ નહીં. શું કોઈના તમને દબાણ છે, કોઈ તમને હેરાન કરે છે કે તમને કામ કરવાની ના પાડે છે, તે પણ જણાવવા તમે અમને આગ્રહ રાખશો કે તમે શું કારણથી આ કામ નથી કરી રહ્યા? તો હું જિલ્લા વિકાસ અધિકારીને બે હાથ જોડી નમ્ર અપીલ કરવા માગું છું કે મારા વડાવાડ ગામના ગ્રામજનોને આવવા જવામાં, સ્કૂલના વિદ્યાર્થીઓને આવવા જવામાં બહુ જ તકલીફ પડી રહી છે. તો આ ધ્યાનમાં લઈ અને આ રોડનું કામ, જેની ગ્રાન્ટ આજથી 2 વર્ષ પહેલાં પાસ થયેલી છે અને એ કામ તમે અટકાવીને બેઠા છો, શું કારણથી અટકાવીને બેઠા છો તેનો જવાબ તમે અમારા ગામને ગ્રામ પંચાયત તથા સરપંચશ્રી સાહેબ તથા ડેપ્યુટી સાહેબ, ગામના સભ્યો તથા ગામના વડીલો સામે આવી સમક્ષ કરશો કે અમે આ કારણથી આ કામ નથી કરી શકતા.